સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. નિર્દયતાપૂર્વક કતલખાના લવાયેલા તે દિનહીન પ્રાણી હત્યા પહેલા કરુણ ચિત્કાર કરે છે. છરી ચાલતી હોય ત્યારે રોય રોઈને પોતાના પ્રાણોની ભીખ માગે છે અને છૂટવાના ભચક પ્રયાસો કરે છે. તે સમયે તેના મળમૂત્ર નીકળી જાય છે, આંખોમાં લોહી ઉતરી આવે છે, છતાં બે દર્દીથી એની ગરદન ઉડાવી દેવાય છે. શું પશુ પક્ષી અને જીવજંતુ કેવળ થોડા ગ્રામ પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, ખનિજ દ્રવ્ય, વિટામિન કે જીભનો ક્ષણિક ચટાકો નથી? ના, કદાપી નહીં. એમાં પણ શ્વાસની ધડકન છે, જીવન વીણાના તારોનું સ્પંદન છે અને પરમપિતા પરમાત્માની દિવ્ય ચેતનાનું સંચરણ છે. એમનો પોતાનો સંસાર છે, પોતાનો પરિવાર છે અને તે પણ ધરતીના આપણા જેટલા જ ભાગીદાર છે. મિત્રો, ભારતમાં વૈધ કતલખાના 5520, અવૈધ 25770, પ્રતિદિન કપાતા પશુ 2.5 લાખ, પ્રતિદિન કપાતા પક્ષીઓ 1 કરોડ છે. આજે અહિંસાની ધરતી ઉપર હિંસાનું તાંડવ છવાઈ ગયું છે. પ્રભુ વૃષભને બળદનું, શિવજીને નંદીનું અને કૃષ્ણને ગાયોનું કતલખાનું ખાઈ ગયું. શું આપ જાણો છો કે શરીર રત્ન દ્રષ્ટિએ માનવ શાકાહારી છે? એના નખ, પંજા, દાંત, લાળ, પરસેવો, પાણી પીવાની રીત વગેરે સૌ શાકાહારી પ્રાણીઓ જેવી જ છે. માંસાહાર એનું પ્રાકૃતિક ભોજન નથી. શાકાહારી જીવને માંસાહાર કરાવવાથી શરીર તંત્ર અસહજ થઈ જાય છે અને તેને અનેક રોગો ઘેરી લે છે. દાખલા તરીકે 1996માં ઇંગ્લેન્ડની ગાયોમાં પાગલપણાનો રોગ ફેલાયો હતો. શાકાહારી ગાયોને પૌષ્ટિક આહારના નામે પશુઓનું માંસ, મજ્જા, મસ્તિષ્ક અને હાડકાથી યુક્ત ચારો ખવડાવવાને કારણે આ રોગ થયો. આ રોગથી એમના અસ્તિત્વ છિન્નભિન્ન થઈ સ્પોન્જની જેમ અનેક છિદ્રોથી ભરાઈ ગયા. ઈસવીસન 1985 થી 1995 સુધીના ગાળામાં ઇંગ્લેન્ડમાં આ રોગને કારણે 1,67,000 ગાયો મરી. આખા વિશ્વમાં આ બીમારીને લીધે ખૂબ શોરબકોર થયો. ત્યાંની સરકારે ડરીને આવી 25 લાખ ગાયોને મારીને સમુદ્રમાં ફેંકી દીધી. જે લોકોએ આવી ગાયનું માંસ ખાધું એને પણ મસ્તિષ્કની બીમારી CJD થઈ ગઈ. માંસાહારમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા, વાયરસ અને પ્રજીવ મળે છે. આ બધા પકાવવા છતાં નાશ પામતા નથી, કેમ કે માંસ વોટરપ્રૂફ અને હીટ ઇન્સ્યુલેટર હોય છે. એના દ્વારા શરીરમાં અનેક રોગો પેદા થાય છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશને માંસાહારથી હાઈ બીપી, હૃદય રોગ, સ્થૂળતા, એસિડિટી, કબજિયાત અને માનસિક રોગો જેવી બીમારીઓ થાય છે તેવું સાબિત કર્યું છે. માંસ પશુઓમાં પણ ક્યારેક સ્વાઇન ફ્લૂ, ક્યારેક બર્ડ ફ્લૂ, ક્યારેક કોરોના જેવી બીમારીઓ ફેલાય છે. શાકાહારી ભોજનમાં બધા આવશ્યક તત્વો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ખનિજ, વિટામિન બધું પૂર્ણ માત્રામાં મળે છે. એટલે દુનિયામાં જોજો સૌથી ઝડપી દોડવાવાળા, ખૂબ મહેનત કરવાવાળા શરીરવાળા અને ઊંચા કદ કાઠીવાળા જાનવર હાથી, ઘોડા, બળદ, ઊંટ, જીરાફ, બારાસિંગા અને વહેલ માછલી એ પૂર્ણતઃ શાકાહારી. હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, મુસલમાન, ઈસાઈ, પારસી, આર્ય સમાજ, રાધા સ્વામી સૌ ધર્મોએ માંસાહારનો નિષેધ કરી શાકાહાર અપનાવવાની આજ્ઞા કરી. શાકાહારી પશુ જેટલા શક્તિશાળી હોય છે એટલા માંસાહારી નથી. ભલે સિંહ છળ કપટથી હાથીને મારી નાખે પણ હાથી જેટલી શક્તિ એનામાં ક્યારેય ન આવી શકે. હાથીનો એકમાત્ર પગ જો સિંહ પર પડી જાય તો તેના ભૂક્કા બોલી જાય, પણ જો સિંહ હાથી પર સવારી કરે તો હાથીને કંઈ થવાનું નથી. શાકાહારી ઘોડાને આજે પણ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મોટા મોટા મશીનોની ક્ષમતાને આજે પણ આપણે હોર્સ પાવર એટલે કે HP થી માપીએ છીએ. શાકાહારીઓમાં અજબ ગજબની જીવન શક્તિ હોય છે. માંસાહારી સિંહોની સંખ્યા અત્યારે હજી ઓછી થતી જાય છે, એમની રક્ષા કરવાના ઉપાયો થઈ રહ્યા છે, પણ શાકાહારી પશુઓની હજારોની સંખ્યામાં રોજબરોજ હત્યા થવા છતાં પણ સમાપ્ત કે ઓછી થતી નથી. મનુષ્યના દાંત અને આંતરડાની રચના શાકાહારી પ્રાણીઓ જેવી છે, માંસાહારી જેવી નહીં. મનુષ્ય સ્વભાવથી જ શાકાહારી છે, સ્વભાવથી જ તેની દયાળુ પ્રકૃતિ છે. કદાચ મનુષ્યને મારીને જેનું માંસ ખાવાનું કહેવામાં આવે તો 10% લોકો પણ માંસાહારી નહીં રહે. જે માંસાહારી છે એમને જો એકવાર કતલખાને લઈ જઈને દેખાડવામાં આવે કે કેટલી નિર્દયતાથી પશુઓની કતલ થાય છે અને પશુઓ જે ચીચિયારી પાડે છે એ દારૂણ દ્રશ્ય જોઈ લીધા પછી માણસ ક્યારેય માંસાહાર કરી શકે નહીં. માંસાહારી પશુઓ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાત્રે ભક્ષ્ય શોધવા શિકાર માટે નીકળે છે, પરંતુ શાકાહારી પશુઓ દિવસે ખાય છે અને રાત્રિ દરમિયાન આરામ કરે છે. વિશ્વમાં સમય સમય પર થયેલી ચિકિત્સા, કૃષિ, અર્થવિજ્ઞાન અને પર્યાવરણ સંબંધી અનેક શોધખોળોએ સાબિત કરી બતાવ્યું છે કે માંસાહાર ભૂક્ષરણ, મરુસ્થળકરણ, વર્ષાવનોનો વિનાશ, પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ, જલ પ્રદૂષણ, ભૂખમરો,
वन्य प्राणी विनाश અને કીટકનાશક ઝેરોના ફેલાવાને માટે જવાબદાર છે અને હવે વિશ્વમાં માંસાહારની હાનિઓ સમજી લાખો લોકો શાકાહારી જીવનશૈલી અપનાવી રહ્યા છે મિત્રો અમેરિકા અને ઇંગ્લેન્ડમાં દર અઠવાડિયે 3000 ના હિસાબે લગભગ 10 લાખ લોકો દર વર્ષે શાકાહારી બની રહ્યા છે અને આ લિસ્ટમાં વિશ્વના મોટા રાજનેતા અભિનેતા ખેલાડીઓ વૈજ્ઞાનિકો અને સમાજ સુધારકો પણ સામેલ છે એટલે હું અપીલ કરું છું કે માંસાહાર છોડો અને શાકાહાર અપનાવો સંપૂર્ણ ઈંડા ઉદ્યોગ અબોલ મરઘીઓ ઉપર અંતહીન ક્રૂરતા અને અત્યાચારના આધાર ઉપર ટકે છે એક દિવસનો ઉંદર હોય ને એને નિરંતર પ્રોટીનયુક્ત આહાર ખવડાવીને તાત્કાલિક જુવાન બનાવાય છે પછી એને ભીડવાળા ગંધાતા જાળીદાર એવા મરઘીખાનામાં માલ ગોડાઉનની જેમ ઠાંસી ઠાંસીને રાખવામાં આવે છે અને આવી દર્દનાક સ્થિતિમાં દિવસ રાત રહેવાથી મરઘી પાગલ થઈને ચીસો નાખે છે પાંખ ફેલાવીને એકબીજાને મારી નાખવા કે કાચા જ ખાઈ જવાની કોશિશ કરે છે આવી પરિસ્થિતિથી બચવા માટે ફેક્ટરીવાળા એને લોખંડની ગરમ બ્લેડથી એની ચાંચ કાપી નાખે છે હતાશામાં જ્યારે તે પંજાથી લડે છે તો પંજા પણ કાપી દેવાય છે એક મરઘીનું આયુષ્ય આશરે 10-12 વર્ષ હોય પણ બ્રોઇલર મરઘી જે છે એને 4-6 માસમાં અને લેયર મરઘીને 9-12 માસ બાદ હોટલોમાં કટિંગ માટે મોકલાય છે અમેરિકાના એક રિપોર્ટ મુજબ મરઘીખાનામાં મોટે ભાગે મરઘીઓ લ્યુકોસિસ નામના કેન્સરથી ગ્રસ્ત હોય છે એના ઈંડામાં પણ કેન્સરકારક તત્વો મોજૂદ હોય છે 2003માં ચીન જાપાન વગેરે 8 એશિયાઈ દેશોમાં ફેલાવાથી 1 કરોડ મરઘીઓ મરી ગઈ હતી કેટલાક લોકો ઈંડાને શાકાહારી કહી અને ભોળી જનતાને ભ્રમિત કરે છે પણ આ તથ્ય નથી આજ સુધી એવું કોઈ મશીન નથી બન્યું કે જે ઈંડા પેદા કરી શકે સાથે ઈંડા કદી શાકાહારી હોતા નથી ઈંડા ખાવા એ તો વાછરડું ખાવા બરાબર છે જૈન દર્શનમાં માટી કે લોટનું કોઈ પશુ પ્રાણીનું પુતળું બનાવી અને એનો વધ કરો તો પણ ભાવથી એ નરક નિગોળના ફળ પાકવામાં આવ્યા છે તો સાક્ષાત ઈંડાનું સેવન તો કઈ રીતે સંભવ છે શાકાહાર એ છે કે જે વૃક્ષો અને છોડો પર હોય પરંતુ ઈંડા તો મરઘીના યોનિમાર્ગમાંથી પેદા થાય છે અને તે મરઘીનો તરલ ગર્ભ છે ગર્ભ રસ છે અને અપરિપક્વ ભ્રૂણ છે એના ખોલમાં 25-30 હજાર સુધી સૂક્ષ્મ છિદ્રો હોય છે જેનાથી તે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે 30 અંશ સેલ્સિયસ ઉપર તાપમાન રાખવાથી એ સળવા માંડે છે અને એમાં અનેક સૂક્ષ્મ રોગાણુ પેદા થવા માંડે છે ઈંડામાં ભોજન પચાવવા માટેના રેસા હોતા નથી વિટામિન બી અને સી પણ નથી અને કાર્બોદિતનો પણ પૂર્ણ અભાવ છે ઇંગ્લેન્ડના ડોક્ટર આરજે વિલિયમના મત મુજબ ઈંડાથી લકવા એક્ઝિમા આંતરડાનો સડો હાઈ બીપી હૃદયરોગ મંદાગ્નિ કફ આવી બધી બીમારીઓ થાય છે માટે સન્ડે હોય કે મંડે કભી ન ખાઓ અંડે જો ખાયેંગે અંડે પડેંગે યમ કે દંડે શાકાહારીઓને બચાવવાનું આપણા સૌનું નૈતિક કર્તવ્ય છે નહીતર આપણી ભવિષ્યની પેઢી પૂર્ણતઃ સંસ્કારહીન તત્વજ્ઞાનહીન અને સદાચારહીન બની જશે અને તો ઇતિહાસ અને આપણી ભાવિ પેઢી આપણને કદી માફ નહીં કરે સૌનો આભાર